हेलो फ्रेंड्स, एंजॉय इंग्लिश यूट्यूब चैनल में आप सबनुं फरी हार्दिक स्वागत छे। मित्रों, आज आपने डायरेक्ट इनडायरेक्ट अंदर जो बधा वाक्य आवे छे, असर्टिव, इंट्रोगेटिव, ए बधा वाक्य विषय समझण मेळवीशुं। तो चलो मित्रों, शुरुआत करिए असर्टिव सेंटेन्स थी। असर्टिव सेंटेन्सीस विधान वाक्य ने इनडायरेक्ट स्पीच में फेरवती वक्त ध्यान में राखवाना नियमों। फर्स्ट, सेड टू के शेड होय, बराबर। अहीं शेड नू शेड थाय छे, परंतु हवे जे नवी पेटर्न छे जे तमने डायलॉग फॉर्म में पूछाय छे, एटले शेड होय के शेड टू होय आपणे टोल्ड ज करवानो आवशे। असर्टिव सेंटेन्स में खास ध्यान रखजो, अल्पविराम अने अवतरण चिन्हों आपणे दूर करवाना छे। संयोजक तरीके धेट आवशे, खूब ज अगत्यनुं छे मित्रों। संयोजक तरीके शुं आवशे? धेट। काळ, सर्वनाम, स्थळ अने समय दशक शब्दों में योग्य फेरफार करवामां आवे छे। आटलू याद रखो कि काळ प्रमाणे आपणे जे फेरफार थोड़ा घणा जोया छे ते सर्वनाम तमे बधुं शीखी गया छे, बोलना अने सांभळनाना सर्वनाम में। स्थळ अने समय दशक शब्दों में आपणे योग्य फेरफार करवाना छे। एनी की आपणे जोईए कि वाक्य रचना कई रीते आवी शके छे। तो स्पीकर बोलना करता हशे, टोल्ड सांभळना करता, लिसनर। पછી સંયોજક તરીકે આપણે ધેટ મૂકવાનું છે, સબ્જેક્ટ, વર્બ અને અન્ય શબ્દ હશે। અહીં સબ્જેક્ટ એટલે કે બોલનાર અથવા સાંભળનાર જે બી હશે તે મુજબ અહીં ફેરફાર કરવાનો રહેશે। ઘણી વાર અહીં ઓબ્જેક્ટ પણ આવશે, બરાબર મિત્રો, એ બોલનાર કે સાંભળનાર જ હોઈ શકશે। અહીં એક્સ ઇટી છે અન્ય શબ્દોમાં મેં લઈ લીધું છે। પહેલું વાક્ય જોઈએ, હી સેડ ટુ હર, કોમા ઇન્વર્ટેડ કોમા, આઈ વિલ વિઝિટ ધ ઝૂ નેક્સ્ટ વીક, ઇન્વર્ટેડ કોમા ઓવર। અહીં બોલનાર કોણ છે મિત્રો? હી, અને સાંભળનાર હર છે, બરાબર। રિપોર્ટેડ સ્પીચનું વાક્ય કયું છે? આઈ વિલ વિઝિટ ધ ઝૂ નેક્સ્ટ વીક, બરાબર। તો બોલનાર અને સાંભળનાર અને રિપોર્ટેડ સ્પીચનું વાક્ય ખબર પડી ગઈ આપણને। રિપોર્ટેડ વર્બ છે સેડ ટુ। આપણે નિયમ મુજબ જોઈએ તો બોલનાર જે હોય તે સેડ ટુનું અસર્ટિવ વાક્ય છે। અસર્ટિવ વાક્ય એટલે વિધાન વાક્ય જે હોય, તો સેડ ટુનું શું થશે? ટોલ્ડ। સાંભળનાર જે હશે, બરાબર, હર છે તો હર જ આવવાનું છે। અસર્ટિવ વાક્યની અંદર ધેટ આવશે। અત્યાર સુધી આપણે જેટલા બી ઉદાહરણ જોયા તે બધામાં ધેટ હતું, એનો મતલબ એ હતો કે એ બધા વાક્ય આપણા અસર્ટિવ સેન્ટેન્સીસ છે। આઈ, આઈ કોના માટે વપરાય? બોલનાર માટે। ફરીથી યાદ અપાવી દઉં, બોલનાર માટે આઈ અને વીના રૂપો વપરાશે। આઈ, મી, માય, માઇન, માય સેલ્ફ, વી, અસ, અવર, અવર્સ, અવર સેલ્ફ્સ। બોલનાર હી છે એટલે આઈનું થશે હી, વિલનું શું થશે? વુડ, વિઝિટનું વિઝિટ, ધ ઝૂ અન્ય શબ્દ છે, ઓબ્જેક્ટ છે એટલે ધ ઝૂ આવશે। હવે નેક્સ્ટ આપણે વાત કરી કે ભાઈ નેક્સ્ટ આવે તો આપણે શું મૂકવાનું છે? ધ ફોલોવિંગ, અહીં વીક આપેલું છે એટલે વીક મૂકવાનું, અહીં ધારો કે અહીં યર આપે તો યર મૂકવાનું છે। યાદ રાખો નેક્સ્ટનું શું થશે? ધ ફોલોવિંગ, આ વસ્તુ યાદ રાખવાનું છે। પછી તો ડે આવે, મંથ આવે, કોઈ બી મહિનાનું નામ આવશે, જાન્યુઆરી, ફેબ્રુઆરી, કોઈ પણ આવે તો અહીં મૂકવાનું રહેશે। બીજું વાક્ય જોઈએ, ધે સેડ ટુ ધ મેનેજર, કોમા ઇન્વર્ટેડ કોમા, યુ હેવ પાસ્ડ અવર લોન્સ, બરાબર। બોલનાર કોણ છે અહીંયા? ધે, અને સાંભળનાર ધ મેનેજર, બરાબર। ધ મેનેજર સાંભળનાર છે ત્રીજો પુરુષ, એક વચન કે બહુ, એક વચન નર જાતિ કે નાઈ જાતિ કોઈ પણ હોઈ શકે, બરાબર। અહીં તમે મેનેજર શબ્દ એવો છે કે તમે કોઈ પણ મૂકી શકો, હી મૂકો કે શી મૂકો, બંને સાચા જ છે। ધે નું ધે થશે બોલનાર, સેડ ટુ નું થશે આપણે ટોલ્ડ, ધ મેનેજર છે તો ધ મેનેજરનું ધ મેનેજર રહેશે। સંયોજક તરીકે આપણે ધેટ મૂકવાનું છે, યુ, અહીંયા તમે યુનું હી, બરાબર, મેનેજર તરીકે આપણે ન જાતી એવું ધારી લઈએ તો આપણે હી થશે, મેનેજર નાઈ જાતી બી હોઈ શકે છે, તો અહીંયા તમે શી મૂકી શકો છો। હેવ, હેવનું શું થશે? કાળ મુજબ ફેરફાર, હેડ, પૂર્ણ વર્તમાન કાળ છે ને, મેં તો આપણે વાત કરેલી કે હેવ કે હેઝ આવે તો આપણે શું કરવાનું? માત્ર હેડ મૂકવાનું છે। પાસ્ટ પાર્ટિસિપલ પાસ્ટ છે, એનું બી કોઈ એમાં કોઈ ફેરફાર નહીં થાય। પાસ્ટ અવર, અવર કોના માટે વપરાય? બોલનાર માટે, બોલનાર ધે છે એટલે અવરનું થશે ધેર, અને લોન્સનું લોન્સ।
નેક્સ્ટ બીજું વાક્ય જોઈએ. ઇનોડે કોમામાં છે આઈ એમ ગોઈંગ ટુ મુંબઈ વિથ માય ફ્રેન્ડ હી સેડ ટુ ધેમ. મિત્રો આવું વાક્ય આવી શકે પરીક્ષાની અંદર, ખાસ કરીને આપણે ડાયલોગમાં પૂછવાનું છે એટલે ઘણી વખત શું થશે રાઈટ અહીંયા પાછળ આપેલું હશે હી સેડ ટુ ધેમ. આ રીતે કોઈ પણ વાક્ય બરાબર ઇન્વર્ટેડ કોમા આવ્યું, છતાં આપણે શરૂઆત તો બોલનાર કોણ છે આપણે હી અને સાંભળનાર ધેમ, એટલે શરૂઆત અહીંયાથી જ થશે ભલે ને છેલ્લે આવ્યું હોય. બરાબર મિત્રો જોઈએ જવાબ આપણે એનો. બોલનાર હી છે તો એમાં કોઈ ફેરફાર નહીં થાય, શેડ ટુનું શું થશે ટોલ્ડ, સાંભળનાર ધેમ છે તો ધેમનું ધેમ. અહીંયા સંયોજક તરીકે ધેટ આવશે, અસર્ટિવ વાક્ય છે એટલે આઈ, આઈનું શું થશે બોલનાર હી છે એટલે આઈનું થશે હી. એમ મિત્રો યાદ રાખો એમ ઇઝ આનું શું કહેવાનું છે વોઝ કે વ, બરાબર એમ છે નહીં હી છે તો હી સાથે શું આવશે વોઝ. આઈએનજીના રૂપમાં ફેરફાર થતો નથી એટલે આઈએનજી જ આવશે ગોઈંગ. બરાબર ટુ મુંબઈ વિથ માય ફ્રેન્ડ, ટુ મુંબઈ વિથ માય, હવે માય છે ને માય કોના માટે વપરાય બોલના માટે એટલે માયનું થશે હી. સ્પેલ ટેબલ ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડનું ફ્રેન્ડ. સી સેડ કોમા ઇન્ટરનેટ કોમા ભરત કોમા યુ ગેવ મી યોર નોટબુક ઇનોડે કોમા ઓવર. બરાબર હવે મિત્રો ખાસ ધ્યાન રાખો બોલના કોણ છે શ્રી. અહીં ભરત આપણે પેલો નિયમ આપણે વાત કરી હતી ચર્ચા કરી લઈએ આગળ કે ભાઈ કોઈ બી નામ પછી અલ્પવિરામ હોય તો આપણે એ કોણ થશે સાંભળનાર. બરાબર અહીં સાંભળનાર કોણ છે ભરત. તો શી ટોલ્ડ ભરત ધેટ યુ, યુનું થશે હી, ગેવ છે ને ભૂતકાળ છે એનું પૂર્ણ ભૂતકાળ થશે હેડ ગીવન, મીનું થશે હર, યોરનું થશે હિઝ કારણ કે યોર કોણ આવડે વપરાય સાંભળનાર માટે, સાંભળનાર કોણ છે અહીં ભરત. બરાબર તો યોરનું થશે હિઝ, નોટબુકનું નોટબુક. આ મી છે બરાબર મિત્રો, મી કોણ આવડે વપરાય આઈ મી માય 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 સેલ્ફ માય માય સેલ્ફ. બરાબર તો મી અહીંયા કોણ છે શ્રી. બરાબર નાઈ જાતિ છે એટલે મીનું થશે હર. અજય સેડ ટુ વિમલ કોમા ઇન ટુ યુનર કોમા આઈ ડુ નોટ રાઇટ હિમ અબાઉટ યુ. બરાબર બોલના કોણ છે અજય અને સાંભળનાર છે વિમલ. તો બોલના સાંભળનામાં ફેરફાર થવાનો નથી, અજયનું અજય, સેડ ટુનું ટોલ્ડ, વિમલનું વિમલ. બરાબર સાંભળનામાં નથી ફેરફાર કરવાનો આપણે. સંયોજક તરીકે ધેટ નિયમ મુજબ હીનું થશે આઈનું થશે હી કારણ કે આઈ કોણ માટે વપરાયું અજય માટે. બરાબર ડુ નોટ, ડુ આવે ડુ નોટ છે બરાબર ને, ડુ નોટ આવે તો ખાસ ધ્યાન રાખવાનું ડુનું ડીટ કરી નાખવાનું. બરાબર નોટનું નોટ ક્રિયાપદમાં ફેરફાર થશે નહીં, ડુ કે ડઝ નોટ હોય બરાબર, ડુ નોટ કે ડઝ નોટ હોય તો ક્રિયાપદ જે છે તે જ બેઠું મૂકવાનું છે, ખાલી ડુ કે ડઝમાં આપણે ફેરફાર કરવાનો રહેશે. હિમનું હિમ કારણ કે આ ત્રીજો પુરુષ એકવચન છે એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. અબાઉટ યુ, યુનું શું થશે યુ કોણ આડે વપરાયું સાંભળનાર, સાંભળનાર વિમલ છે ત્રીજો પુરુષ એકવચન ન જાતિ. બરાબર તો યુનું થશે હિમ. મિત્રો હવે નેક્સ્ટ ટોપિક જોઈએ આપણે બરાબર એ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. બરાબર ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસમાં બરાબર રિપોર્ટેડ વર્બ તરીકે શું આવશે ધ્યાન રાખજો, રિપોર્ટેડ વર્બ તરીકે શેડ કે શેડ ટુ હશે તો એમનું આપણે આસ્ક્ડ કરવાનું છે, શેડ કે શેડ ટુ આપેલું હોય તો શું કહેવાનું આપણે આસ્ક્ડ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ એટલે પ્રશ્નાર્થ વાક્યો, પ્રશ્નાર્થ વાક્યમાં ખાસ ધ્યાન રાખવાનું છે શેડ કે શેડ ટુનું શું થશે આસ્ક્ડ. અત્યાર સુધી આપણે જેટલા બી ઉદાહરણ જોયા છે તે બધા આપણે અસર્ટિવ સેન્ટેન્સીસના જોયા એટલે એમાં આપણે ટોલ્ડ જ મૂકેલું હતું, પરંતુ જ્યારે પ્રશ્નાર્થ વાક્ય આવે ત્યારે શેડ કે શેડ ટુને આપણે ખાસ ધ્યાન રાખીને આસ્ક્ડ મૂકવાનું છે. આપણે ઇન્ક્વાયર્ડ પણ મૂકી શકીએ બરાબર, પરંતુ આપણે આસ્ક્ડ સહેલાઈથી યાદ રાખી શકાય એટલે આસ્ક્ડ જ મૂકીશું. જો રિપોર્ટેડ સ્પીચમાંના પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત એમ ઇઝ આર વોઝ વ ડુ ડઝ ડીડ હેઝ હેવ હેડ વિલ શેલ કેન મે માઇટ કુડ શુડ વુડ
मस्ट वगैरे थी थाय त्यारे इनडिरेक्ट स्पीच में फेरवती वक्त संयोजक तरीके इफ के वेधर नो उपयोग करवामां आवे छे। आ खास ध्यान रखो जाय भी रिपोर्टेड स्पीच ना वाक्य की शुरुआत आ बदा जे एम इज आर वॉज वेर भाई ये बदा सहायकारी क्रियापदों से अपना बराबर टू बीना रूपों सहायकारी क्रियापदों से त्यांथी थाय तो तमारे संयोजक तरीके शू मुकान छे इफ के वेधर बराबर। प्रश्नार्थ वाक्य ने इनडिरेक्ट स्पीच में फेरवती वक्त ध्यान में रखवाना नियमों शेड के शेड टू नु शू करवानुं छे आपणे आस्ड करवानुं छे बराबर। अल्पविराम अने अवतरण चिन्हों दूर करवाना छे। संयोजक तरीके इफ के वेधर मुकाय छे याद रखो इंट्रोगेटिव में इफ के वेधर मुकवानुं छे बराबर। क्यारे ज्यारे कोई भी आपणे प्रश्नार्थ वाक्यनो जवाब हा के ना में होय अथवा एवं नहीं याद आत तो पे बदा संयोजक जो है एम इज आर वॉज वर विल शेल बराबर हेव हेज हेड कैन कूड मे माइट बदा हो प्रश्नार्थ वक्य ने विधान वक्य में फेरव प्रश्नार्थ वक्य हो विधान वक्य में फेरवा एट्ले कि सादू वक्य आप बनावा काल सर्वनाम स्थल और समय दशक शब्दों में फेरफार अगौ मुजब थाय अगौ जी गया मुजब आप फेरफार करवाना रहे से। खास ध्यान रखवानुं छे इफ के वेधर बराबर ने आस्ड। जो मित्रों आ तो एक समझण पड़े एटला माटे सादा वाक्य लीधेला छे। अहीं जो सादू वाक्य मीन्स के इनडायरेक्ट स्पीच में नथी इज ही प्लेइंग क्रिकेट आपणे एनुं सादू वाक्य बनाववुं होय बराबर तो शुं थशे एटले ही नुं ही कर्युं एटले इज कर्युं बराबर। खाली आ बे जग्या पर आपणे फेरफार करीए बराबर तो तमारु वाक्य प्रश्नार्थनु सादू बनी जाए इज ही प्लेइंग क्रिकेट तो एनु सादू वाक्य बनावीए तो ही इज प्लेइंग क्रिकेट बराबर। मित्रों डू धे लाइक मूवीज बराबर हवे आ वाक्य छे तो एनु सादू बनावे तो डू नहीं आवशे बराबर के प्रश्नार्थनु सादू बनावे तो धे आ डू ने लाइक आके आ वर्तमान काल छे एटले लाइक नु लाइक रह्यु जो अहीं डीड रहते डीड धे लाइक मूवीज तो धे लाइकड मूवीज आवशे बराबर। विल धे लाइक मूवीज तो धे विल लाइक मूवीज ए तो अमने ख्याल ज हशे कि भाई प्रश्नार्थ वाक्य ने सादा वाक्य में फेरवीए तो कई जगह पर फेरफार थाय जो अहीं धारो के डू डोंट धे लाइक मूवीज अथवा डू धे नॉट लाइक मूवीज ધારે કે ડોન્ટ ધે લાઇક મૂવીઝ તો ધે ડીડન્ટ લાઇક મૂવીઝ આવશે ડુ ધે નોટ આવે તો ધે ડીડ નોટ લાઇક મૂવીઝ બરાબર અહીં અહીં શું આવશે ડીડ આવે તો અહીં હેડ આવશે બરાબર ડીડમાં તો ફેરફાર થવાનો નથી ડીડ હોય તો આપણે હેડ તો મૂકવાનું જ રહેશે ખાલી વર્તમાન કાળમાં ખાસ ધ્યાન રાખવાની રહેશે। એની વાક્યરચના જોઈ લે કે સ્પીકર પછી આસ્ડ આવશે પછી લિસનર બરાબર પછી ઇફ કે વેધર કોઈ બી સંયોજક આપણે મૂકવાનું છે બેમાંથી એક પછી સબ્જેક્ટ વર્બ અને અન્ય શબ્દ રહેશે। ઉદાહરણ જોઈએ આપણે હી સેડ ટુ મી કોમા ઇન્વર્ટેડ કોમા આર યુ વોચિંગ ટીવી ઇન્વર્ટેડ કોમા ઓવર બરાબર। હવે મિત્રો અહીં બોલનાર કોણ છે હી અને સાંભળનાર મી છે આ વાક્ય પ્રશ્નાર્થ છે આર યુ વોચિંગ ટીવી તો એનું સાદું વાક્ય બનાવે તો યુ આર વોચિંગ ટીવી આવું થશે બરાબર। ચાલો આપણે જવાબ જોઈએ એનો હીનું હી થશે સેડ ટુનું આસ્ક પ્રશ્નાર્થ વાક્ય છે એટલે મીનું મી સંયોજક તરીકે ઇફ આવશે યુ આર વોચિંગ ટીવી એટલે આપણે કીધું યુ આર વોચિંગ ટીવી તો યુ યુ કોણ આવે વપરાય સાંભળનાર માટે અહીં સાંભળના મી છે એટલે યુનું થશે આઈ ને એમ એઝ આરનું વોઝ વેર થશે એટલે અહીં આઈ સાથે વોઝ આવશે વોચિંગનું વોચિંગ ટીવીનું ટીવી બરાબર। ફરીથી પેલો નિયમ ધ્યાનથી આપણે રિપીટ કરી દઉં મેં તમારા માટે ખાસ તો ટુ વત્તા મીન વર્બ ક્રિયાપદનું એનજીવાળું રૂપ અને પાસ્ટ પાર્ટિસિપન્ટનું રૂપ આવે તો આપણે કોઈ ફેરફાર કરવાના નથી બરાબર। મિત્રો ધે સેડ ટુ હિમ ડુ યુ help us to solve this sum બરાબર। મિત્રો હવે અહીં બોલનાર કોણ છે ધે સેડ ટુ નું આપણે શું કહેવાનું છે આસ્ડ સાંભળનાર કોણ છે હિમ બરાબર
संयोजक तरीके शू आवशे अहींया इफ आवशे। બોલનારના સર્વનામમાં ફેરફાર કરવાનો નથી, જે આવે તે મૂકવાનું છે આપણે। શેટ ટુ નું આસ્ડ, સાંભળનાર કોણ છે? હિમ, તો હિમ નું હિમ જ રહેશે। જો મિત્રો અહીં સાદું વાક્ય છે એટલે પ્રશ્નાર્થ વાક્ય છે, પણ શરૂઆત શાથી થઈ છે? ડબલ્યુ એચ ક્વેશ્ચનથી નથી થઈ, એટલે સંયોજક તરીકે આપણે શું મૂકીશું? ઇફ મૂકીશું, બરાબર। હવે ડુ યુ હેલ્પ છે, એનું સાદું વાક્ય બનાવીએ તો યુ હેલ્પ આવશે, બરાબર। હવે યુ શું, યુ કોના માટે વપરાય? સાંભળનાર માટે કે બોલનાર માટે? બોલો, સાંભળનાર માટે, બરાબર। તો યુનું શું થશે? સાંભળનાર હિમ છે તો યુનું થશે હી। હવે આટલે યુનું હિમ નહીં થાય, હા નહીં થશે। કેમ નહીં થશે ખબર મિત્રો? અહીં જે ક્રિયાપદ છે ને, બરાબર, ક્રિયાપદના પહેલાં યુ આપેલું છે, એટલે કર્તા સ્થાન પર યુ છે, એટલે યુનું હી થશે। ધક કદાચ જો હેલ્પ પછી તમને યુ આપેલું રહેતે તો શું થશે? હિમ થતે। તો હી હેલ્પડ અસ, અસ કોના માટે વપરાય? ફરીથી રિપીટ કરી દઉં તમારા માટે, બોલનાર માટે આઈ અને વીના રૂપ વપરાય, જેમ કે આઈ, મી, માય, માઇન, માય સેલ્ફ, વી, અસ, અવર, અવર્સ, અવર સેલ્ફ, બરાબર। તો આ ખાસ ધ્યાન રાખજો, બરાબર। અસનું થશે ધેમ, ટુ વત્તા મેન વર્બ આવ્યું તો આપણે એમાં કોઈ ફેરફાર કરવાના નથી, બરાબર। ટુ સોલ્વ, ધીસનું શું થશે? ધેટ, બરાબર। સમનું સમ રહેવાનું છે। ત્રીજું વાક્ય જોઈએ, હી સેડ ટુ હર, કેન યુ લિફ્ટ ધીસ બેગ, બરાબર। બોલનાર કોણ છે અહીંયા? હી, સાંભળનાર હર, બરાબર। વાક્ય કેવું છે? આપણું પ્રશ્નાર્થ છે, બરાબર, પ્રશ્નાર્થ વાક્ય છે। તો જો એનું સાદું વાક્ય બનાવીએ તો શું થશે? બરાબર, કેન યુ લિફ્ટ ધીસ બેગનું થશે યુ કેન, બરાબર, યુ કેન લિફ્ટ ધીસ બેગ, બરાબર। ખાસ ધ્યાન રાખજો, રાઈટ, આની અંદર, બરાબર, વાક્યનો ફેરફાર જે થાય છે તે ખૂબ જ અગત્યનો છે, ત્યાં વાક્યનો ફેરફાર કરતી વખતે, બરાબર। જો હવે ખાસ તો, બરાબર, હી સેડ ટુ હર છે, મેં તો જોઈ લો, ધ્યાનથી જોઈ લેજો, હી સેડ ટુ હર છે તો શું થશે? જો હી, હી કોણ છે? બોલનાર, ને હર કોણ છે? સાંભળનાર, બરાબર। તો જોઈએ આપણે ફેરફાર, જોઈએ કઈ રીતે થશે તે, બરાબર। હીનું હી થશે, શેડ ટુ છે ને, વાક્ય પ્રશ્નાર્થ છે એટલે આપણે આવશે આસ્ક્ડ, હરનું હર થશે, સંયોજક તરીકે આપણે મૂકીશું ઇફ, બરાબર। વેધર પણ મૂકી શકાય, બરાબર, ઇફ સહેલાથી યાદ રહે એટલે હારું ઇફ રાખીશું, એમ તો વેધરનો પણ નિયમ છે કે ક્યાં મુકાય છે, બરાબર। ઓકે, કેન યુ લિફ્ટ, હવે કેન યુ છે એટલે યુ કેન થયું, યુ કોના માટે વપરાયું? સાંભળનાર માટે, સાંભળનાર કોણ છે? હર, એટલે યુનું થશે શ્રી, કેનનું કુડ, લિફ્ટનું લિફ્ટ, ધીસનું શું થશે? ધેટ, બેગનું બેગ, બરાબર મિત્રો। પારુલ સેડ ટુ હિમ, વિલ યુ મીટ મી ઇન ધ ગાર્ડન, બરાબર। બોલનાર કોણ છે? પારું, ને સાંભળનાર હિમ છે, વાક્ય પ્રશ્નાર્થ છે તો આપણે સાદું વાક્ય બનાવીએ તો યુ વિલ થશે, બરાબર, યુ વિલ। જો બોલનાર પારુલનું પારુલ, સેડ ટુનું આસ્ડ, હિમનું હિમ, સંયોજક તરીકે ઇફ મૂકવાનું છે આપણે। જો વિલ યુ ને યુ વિલ કર્યું તો યુનું શું થશે? હી, કારણ કે સાંભળનાર હિમ છે, વિલનું થશે વુડ, મીટનું મીટ, મી, મી કોના માટે વપરાયું? બોલનાર માટે, બોલનાર પારુલ છે, ત્રીજો પુરુષ એકવચન નારી જાતિ, એટલે મીનું થશે હર, ઇન ધ ગાર્ડનનું ઇન ધ ગાર્ડન જ રહેશે। હી સેડ ટુ ધેમ, ડીડ યુ ફિનિશ માય વર્ક યસ્ટરડે, હવે ચાલો હવે જોઈએ આ વાક્ય। બોલનાર હી છે, બરાબર, અહીંયા, ને સાંભળનાર ધેમ છે, તો એ બોલના સાંભળનાર સર્વનામમાં આપણે ફેરફાર કરવાના નથી, તો હીનું હી, શેડ ટુનું થશે આસ્ડ, ધેમનું ધેમ, સંયોજક તરીકે મૂકવાનું છે ઇફ। ડીડ યુ ફિનિશ તો યુ ફિનિશ્ડ આવે, સાદું વાક્ય બનાવે તો યુ ફિનિશ્ડ, કારણ કે અહીં ભૂતકાળ છે ને મિત્રો, હવે ભૂતકાળ હોય તો એનું એટલે ફિનિશનું ફિનિશ્ડ થશે, બરાબર। તો ભૂતકાળને આપણે શું કહીશું? પૂર્ણ ભૂતકાળ કહીશું, એટલે યુ, યુ કોના માટે વપરાયું? સાંભળનાર માટે, બરાબર, તો યુનું થશે ધે, ફિનિશ્ડ આવ્યું એટલે ભૂતકાળ, તો પૂર્ણ ભૂતકાળમાં શું આવશે? હેડ ફિનિશ્ડ, માયનું થશે હિઝ,
વર્કનું વર્ક બાય યસ્ટરડેનું શું થશે? ધ પ્રીવિયસ ડે. બરાબર, ખાસ ધ્યાન રાખજો. ઇન્ટ્રોગેટિવમાં બીજી વાક્ય રચના આવે છે, જો રિપોર્ટ સ્પીચમાંના પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત ડબલ્યુએચ ક્વેશ્ચન જેવા કે હુ, વોટ, વેન, વાય, વેર, વિચ, હુઝ, હાઉ મેની, હાઉ મચ, હાઉ વગેરેથી થાય ત્યારે ઇન્ડિરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે સંયોજક તરીકે જે તે ડબલ્યુએચ ક્વેશ્ચનનો ઉપયોગ કરવામાં આવે છે. આ ખાસ ધ્યાન રાખજો, ડબલ્યુએચ ક્વેશ્ચનવાળા જે બી હોય બરાબર, તો આપણે એમાં સંયોજક તરીકે શું કહેવાનું છે? જે આપેલું હોય તે જ મૂકવાનું છે. વોટ હોય તો વોટ, વેન હોય તો વેન, વાય હોય તો વાય, જે આપેલું હોય તે આપણે મૂકવાનું રહેશે. આ બધા ફેરફાર આપણે અગાઉ કયા તે મુજબ જ છે બરાબર. શેડ કે શેડ ટુ નાશ્ડ કરવાનું છે, અલ્પવિરામ અને અવતરણ ચિહ્નો દૂર કરવાના છે, સંયોજક તરીકે જે તે આ ખાસ અગત્યનું છે, જે તે ડબલ્યુએચ ક્વેશ્ચનનો ઉપયોગ કરવામાં આવે છે બરાબર. ને આગળ જોઈ ગયા આપણે પ્રશ્ન વાક્યને સાદા વાક્યમાં ફેરવવાનું, કાર સવાના મુજબ જે અગાઉ ફેરફાર કર્યા તે જ કરવાના છે. એક જ ફેરફાર અહીં યાદ રાખવાનો છે, ડબલ્યુએચ ક્વેશ્ચનમાં જે આપેલું હોય તે આપણે મૂકવાનું રહેશે. એની વાક્ય રચના જોઈએ, સ્પીકર, પછી આસ્ક્ડ, લિસનર, ડબલ્યુએચ ક્વેશ્ચન, ત્યાં ઇફ આવતો હતો ને મિત્રો, ત્યાં ડબલ્યુએચ ક્વેશ્ચન આવશે, જે આપેલું હશે તે, સબ્જેક્ટ, વર્બ અને અન્ય શબ્દ રહેશે. ઉદાહરણ જોઈએ, શી સેડ ટુ ધેમ કોમેન્ટર કોમા વોટ ડીડ યુ ગીવ હિમ યસ્ટરડે. બરાબર, બોલનાર શ્રી અને સાંભળનાર ધેમ છે. બોલનાર શ્રીનું શી, શેડ ટુનું આસ્ક્ડ પ્રશ્નાર્થ વાક્ય છે, તેથી ધેમનું ધેમ જ રહેશે. હવે જો મિત્રો અહીં વોટ આપીને ડબલ્યુએચ ક્વેશ્ચન તરીકે, જો વોટ આપેલું છે તો સંયોજક તરીકે શું કરવાનું? વોટ જ મૂકવાનું છે, કોઈ ફેરફાર નહીં. હવે આગળ આપણે જોઈએ, વોટ પર આપણે વોટને ઢાંકી દઈએ તો ડીડ યુ ગીવ છે ને, તો યુ ગેવ જોવા જઈએ તો યુ, યુ કોણ રહ્યો આપણે? બોલો, સાંભળનાર માટે બરાબર, તો યુનું થશે ધે. ને આ ડીડ છે તો ડીડ હોય તો એના જગ્યાએ હેડ મૂકવાનું, ને ગીવનું ગીવન કહેવાનું. જો યાદ રાખો, ડીડ આપેલું હોય તો શું કરવાનું? આપણે હેડ મૂકી જ દેવાનું, પણ ત્યાં નહીં, કરતા પછી અરે જે સબ્જેક્ટ આવ્યો ને આપણો, એના પછી આવશે હેડ, પછી ગીવનું ગીવન, હિમનું હિમ જ રહેવાનું છે, યસ્ટરડેનું ધ પ્રીવિયસ ડે. આઈ સેડ ટુ ધ બોય કોમા ઇન્ટર કોમા વેર વિલ યુ પ્લે ક્રિકેટ ટુમોરો ક્વેશ્ચન માર્ક બરાબર, ઇન્વર્ટેડ કોમા ઓવર. આ ખાસ ધ્યાન રાખજો બરાબર, ડબલ્યુએચ ક્વેશ્ચન બદલાઈ ગયો, અહીંયા શું આવ્યું છે? વેર. આઈ સેડ ટુનું આસ્ક્ડ, ધ બોયનું ધ બોય, વેરનું વેર જ આવશે, વિલ યુ છે, જો સાદું વાક્ય બનાવે તો યુ વિલ બરાબર, તો યુનું શું થશે? બોય છે ને એટલે હી થશે, વિલનું વુડ, પ્લેનું પ્લે, ક્રિકેટનું ક્રિકેટ, ટુમોરોનું ધ નેક્સ્ટ ડે બરાબર. જેન સેડ ટુ જેક વિચ બુક હેવ યુ બોટ ફોર મી, વિચ બુક હેવ યુ બોટ ફોર મી. જેન ને જેકને પૂછ્યું બરાબર. બોલના સમાના ખબર પડી ગઈ તમને, જેનનું જેન, સેડ ટુનું આસ્ક્ડ, જેકનું જેક, વિચ બુક છે બરાબર. ખાસ ધ્યાન રાખજો મિત્રો, આજે આપણા કોઈ પણ એમિઝાર, વોઝ, વેર, હેવ, હેઝ, હેડ, ડુ, ડઝ, ડીડ, કેન, કુડ, મે, માઇટ, શેલ, શુડ, વિલ, વુડ, મસ્ટ, આ બધા જે છે બરાબર, એ સંયોજકો, સોરી, સહાયકારી ક્રિયાપદો છે. એના પહેલાં જે શબ્દો હોય ને એ બેઠો ઉચકીને કોપી પેસ્ટ કરવાનું છે. અહીં વિચ બુક આવ્યું છું, અહીં વિચ બુકને વિચ બુક કરી દીધું છે બરાબર. હવે ફેરફાર અહીંયા થાય, યુ હેવ યુ છે તો યુ હેવ બરાબર, તો યુ જે છે આપણે, તો યુ કોના વપરાય? સાંભળનાર માટે વપરાય ને, અહીં સાંભળનાર જેક છે એટલે યુનું થશે હી. હવે હેવ છે ને, હેવ કે હેઝનું શું કરવાનું આપણે? હેડ. પાસ્ટ પાર્ટિસિપલ આપેલું છે, એમાં ફેરફાર નથી કરવાનો. ફોરનું ફોર, મી, મીનું શું થશે? હર બરાબર. આ ખાસ ધ્યાન રાખજો,
ही આસ્ડ હર કોમા એન્ડ કોમા હાઉ ડુ યુ રાઇટ ધીસ આર્ટિકલ. બરાબર બોલના હિ આસ્ડ આપેલો તો આસ્ડ મૂકવાનો, એમાં ફેરફાર થવાનો નથી. હરનું હર હાવ આપ્યું ને તો સંયોજક તરીકે હાવ જ આવશે. ડુ યુ રાઇટ તો યુ, યુ રાઇટ ડુ છે વર્તમાન કાળ છે, એનું ભૂતકાળ કહો ને યુનું શ્રી રાઇટ. ડુ વત્તા, ડુ વત્તા સબ્જેક્ટ વત્તા રાઇટ, આપણે ટેન્સના નિયમની અંદર જોયું છે તે ખાસ કરીને રિપીટ કરી લેજો. ડુ પ્લસ સબ્જેક્ટ પ્લસ રાઇટ, સબ્જેક્ટ પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, અહીં રાઇટ છે એટલે રોટ થશે. બરાબર ધીસનું ધેટ આર્ટિકલ આપેલું છે તે આર્ટિકલ જ રહેશે. મયુરી સેડ ટુ ધેમ કોમા ઇન્ડ નોટ કોમા વાય વર યુ ગિવિંગ મી ધીસ પર્સ. બરાબર બોલનાર મયુરી છે અને સાંભળનાર કોણ છે? ધેમ. બોલનાર મયુરીનું મયુરી, સેડ ટુનું આસ્ડ, ધેમનું ધેમ. બરાબર વાય આપેલું છે તો વાય સંયોજક તરીકે જો વર યુ ગિવિંગ તો યુ વર ગિવિંગ, યુનું થશે ધે. બરાબર ધેમ છે ને અહીંયા, તેથી વર વર્સ કે વર આપેલું તો આપણે હેડબિન મૂકવાનું છે. બરાબર આયનજન રૂપ છે એમાં ફેરફાર થવાનો નથી. મી એ મયુરી માટે વપરાયું એટલે મીનું થશે હર, ધીસનું શું થશે? ધેટ. પર્સનું પર્સ જ રહેશે. બરાબર મિત્રો, મિત્રો તમને જો મારો વિડીયો ગમતો હોય બરાબર તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં.